અધિનિયમ 1955 ના કાયદામાં ફેરફાર કરી ભારત સરકાર નાગરિકતા સંશોધન બિલ લાવી. આ બિલ સંસદમાં પર પસાર કરવામાં આવ્યું અને આજથી આ સમગ્ર દેશના કેટલાક રાજ્યોને બાદ કરતા લાગુ થયું છે. સમગ્ર મામલે વડોદરાના લોકો શું કહી રહ્યા છે, વડોદરાના યુવાનો શું માનવું છે? આ એક એવો કાયદો છે જેને લઈને સરકાર છેલ્લા કેટલાક સમયથી કદાચ ઝઝૂમી પણ રહી હતી. ક્યાંક હકારાત્મક વલણ જોવા મળ્યું તો ક્યાંક નકારાત્મક. તમારું શું માનવું છે? મારું એટલું જ માનવું છે કે કાયદો તો હતો જ પહેલાથી, પરંતુ કાયદામાં અને આનો વિરોધ એ લોકો કરી રહ્યા છે જેની કોઈ જાણકારી એ લોકોને છે જ નહીં. ચોક્કસ યુવાઓ કહી રહ્યા છે જે લોકોને આ નિયમની જાણકારી નથી, સરકારના એક્ટની જાણકારી નથી, તેમનો વિરોધ છે. શું લાગે છે સરકારના નિયમમાં ફેરફાર કરવા પાછળ કયા પ્રકારનો સ્વાર્થ કે પછી કોઈ હકારાત્મક સરકારની દૂરંદેશી? જો હકારાત્મક રીતે જોવા જઈએ તો આજે દરેકે દરેક ભારતનો નાગરિક છે પોતાને નાગરિક કહી શકે છે. હું તો કહું છું સરકારને આનાથી ટેક્સ પેયરની પણ બઢોતરી થશે આને લીધે કે પોતાને નાગરિક કહી શકે. આજની તારીખે તમે કોઈ પણ ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો તમારે એને સિટીઝનશીપ બનવા માટે આખી પ્રોસેસ કરવી પડે જેવી આપણે ઇન્ડિયામાં કોઈ નથી. પણ એક આનો નેગેટિવ પોઈન્ટ હું જોવા જાઉં તો એવું લાગે છે કે આ સિટીઝનશીપ એક્ટની પાછળ જે આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે દેશને ઘણી બધી ઘણો મોટો ખર્ચો થશે જેનું એક નિરાકરણ કરવું જોઈએ. કે ચોક્કસથી સરકાર જ્યારે નિયમ બનાવે છે ત્યારે ચોક્કસ તેની પાછળ તેમણે અલગ અલગ પ્રકારના વિચાર પણ કર્યા છે. યુવાઓ મિશ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તમારું શું માનવું છે આથી આ કાયદો લાગુ થશે? મારા મત પ્રમાણે આ કાયદો ખરેખર લાગુ થવો જોઈએ, પરંતુ આ આપણા દેશનું એ સમય નથી. ઇકોનોમિકલી રીતે જોવા જઈએ તો આ એક સાચો સમય નથી કે આ ટાઈમ પર આપણે આ બિલનો એક્ટ લાવવો જોઈએ, કારણ કે અત્યારે આપણા દેશની ઇકોનોમિકલી રીતે સ્થિતિ નથી કે આપણે અર્થતંત્રને લઈને પણ યુવાઓ સવાલ કરી રહ્યા છે કે જ્યારે કોઈ પણ કાયદાની અમલીકરણની વાત આવે ત્યારે તેની પાછળ થયેલા ખર્ચા વિશે સરકારની પાસે કોઈ તૈયારી છે કે કેમ? તમારું શું માનવું છે સરકાર આ કાયદો લઈને આવી છે? હવે કેટલાક લોકો કહી રહ્યા છે કે આનાથી અર્થતંત્રને પણ અસર થશે. ઓવરઓલ આ કાયદો ભારત દેશ માટે કેટલો અસરકારક? અર્થતંત્રની જ્યારે વાત કરીએ તો જે અનરિકોગ્નાઇઝ પીપલ છે પહેલાં અહીંયા ભારતમાં રહેતા હતા, દે વર યુઝિંગ ધ રિસોર્સિસ ઓફ ધ કન્ટ્રી વિદાઉટ પેઇંગ એની ટેક્સ. તો એ લોકોનું રિકોગ્નેશન થશે આ કાયદા દ્વારા અને એ લોકો ટેક્સ પેયર્સ બનશે. સો વિચ ઇઝ ડેફિનેટલી ઇન્વોલ્વિંગ ટુ ધ સબમિટિંગ સમથિંગ ટુવર્ડ્સ ધ ઇકોનોમી. સો ઓફકોર્સ આ અર્થતંત્રના એક જોવા જઈએ તો ફેવરમાં જ કહી શકાય. યુવાઓ કહી રહ્યા છે કે અર્થતંત્રને પણ કદાચ મદદ મળશે, કારણ કે જે લોકો આ દેશમાં રહી રહ્યા છે અને જેમની આવકનો કોઈ પણ ભાગ આ દેશને નથી મળી રહ્યો કદાચ તે પણ હવે મળશે. તમારું શું માનવું છે? ખાસ કરીને સમગ્ર રીતે જોઈએ તો આ જે કાયદો આવ્યો છે, આ જે નિયમ આવ્યો છે, આ નવું બિલ છે, એ ભારત દેશ માટે કેટલું ફાયદાકારક કેટલું નુકસાનકારક? જોવા જઈએ તો આ બિલ જે પાસ થયું છે ભારત માટે ફાયદાકારક છે. જે નાગરિકો અહીંયા આગળ રહેતા હતા, જે નાગરિકતા એમની પાસે નથી, એમને મળી રહેશે અને વિકાસ આગળ વધશે. તો ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોના હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ અને ઈસાઈ જેવા લોકોને પણ હવે આ કાયદાનો ખરેખર અલગ અલગ પ્રકારે ફાયદો થવાનો છે. સરકારે આથી આ નિયમને લાગુ કર્યો છે અને દેશના યુવાઓ પણ અને ક્યાંક ને ક્યાંક હકારાત્મક દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. કેમેરામેન નિકેશ સોની સાથે જપ્તવ્ય યાજ્ઞિક, TV9 વડોદરા.